भावनगर मार्केटिंग यार्ड में छेल्ला बे दिवसथी करोड़ों रुपयाना चेक पंजाब नेशनल बैंक की खामीना कारणे रिटर्न थता वेपारी और कमीशन एजेंटों में भारे रोष छवायो छे। भावनगर मार्केटिंग यार्ड में हाल डुंगळीना वेचाणनी सीजन होय अने सारा भाव अने जत्थाबंद मालना कारणे खूबज मोटी रकमना चुकवणा हाल करवामां आवी रह्या छे। त्यारे छेल्ला बे दिवसथी आ यार्डना वेपारी अने कमीशन एजेंटोना चेक खातामां रकम होवा छतां पण पंजाब नेशनल बैंक माथी बाउंस थया छे, साथे साथे तेनो चार्ज पण वसूल करवामां आव्यो छे। उपरांत अनेक एजेंटोना खाता यार्डनी एसबीएस शाखामां होय जेथी चेक परत फरता त्यां पण चार्ज वसूल करवामां आव्यो होय, त्यारे वेपारी एसोसिएशनना प्रमुख द्वारा आ बाबते पंजाब नेशनल बैंकना अधिकारी साथे वात करता टेक्निकल खामीना कारणे आ थयुं होवानुं जणाव्युं हतुं अने फरी नहीं बने तेनी खात्री आपी हती। परंतु बीजा दिवसे पण आ स्थिति फरी सर्जाई हती अने चेक बाउंस थता वेपारीओनी शाख पण राज्यना के अन्य राज्यना वेपारीओ सामे खरडाई होय, जेथी वेपारीओ अने कमीशन एजेंटो भारे रोषे भराया हता अने ताकीदे आ बाबतनुं निराकरण लावी खोटो वसूलेलो चार्ज परत करवानी मांग करी हती, साथे साथे बैंकमांथी तमाम खाताओ बंध करी देवानी चीमकी पण उच्चारी हती। खास करीने भावनगर मार्केटिंग यार्डनी अंदर डुंगळीनी आवक खूब मोटा प्रमाणमां रहती होय छे अने एना भाव पण सारा होवाथी एनी रकमो पण खूब मोटी थाय छे। भावनगर मार्केटिंग यार्डनी अंदर बे टाइपना वेपारीओ छे, कमीशन एजेंट अने खरीदनार। तो खरीदनार जे कोई पार्टीओ छे बहारना राज्योनी अंदर वेपार होय तो ए लोकोना मोटा भागना एकाउंट पंजाब नेशनल बैंक पीएनबी बैंकमां होय छे અને અહીંના લોકલ જે છે કમિશન એજેન્ટ એના એસબીઆઈમાં ખાતા છે। તો પીએનબીની અંદર કોઈ ના કોઈ કારણોસર કે અંદરનો એનો કલેશ હોય કે બીજો કોઈ વિષય નથી, પણ કનેક્ટિવિટીના કારણોસર અમારા યાર્ડના કરોડો રૂપિયાના ચેકો જે વેપારીના ખાતામાં બેલેન્સ હોવા છતાં રિટર્ન કર્યા છે, એને લીધે કમિશન એજન્ટોના ખાતામાંથી પણ ચેક રિટર્ન થયા છે અને બંને તરફથી એના ચાર્જ પણ ખૂબ મોટા ઉધારવામાં આવ્યા છે। અને એની સામે જે કમિશન એજન્ટનું કામ કરે છે એ લોકોએ ખેડૂતોને પણ આ ચેક સામે આપેલા હોય છે। તો બબ્બે દિવસની અંદર જે આવડી મોટી રકમો રિટર્ન થતી હોય તો આની અસર વેપારીની આ શાખ ઉપર પણ પડતી હોય છે, ખેડૂતોની અંદર પણ ખોટી મેસેજ જતો હોય છે કે ભાવનગર યાર્ડની અંદરથી અમને ચેક રિટર્ન થાય છે અને ચાર્જ પણ એમને ભોગવવો પડતો હોય છે। પહેલે દિવસે જ્યારે રિટર્ન થયા ત્યારે 1 કરોડ રૂપિયાની આજુબાજુના ચેક રિટર્ન થયા હતા। તો અમારા જે કઈ વેપારી પીએનબીમાં જે એકાઉન્ટ ધરાવે છે એ લોકોને ત્યાંના મેનેજર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને હવે આ પ્રોબ્લેમ નહીં થાય, પરંતુ બીજે દિવસે એટલે ગઈકાલે પણ એ જ પરિસ્થિતિ રહી અને ગઈકાલે પણ બધાના ચેક રિટર્ન કર્યા છે। એટલે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર વેપારીઓ અત્યારે ભયના ઓથાર નીચે હોય એવું છે, કારણ કે બધાને પોતાની શાખ અને આબરૂદા ઉપર લાગેલી હોય છે। પોતાના એકાઉન્ટમાં બેલેન્સ હોવા છતાં જ્યારે બેંક દ્વારા પોતાની ફોલ્ટના હિસાબે જ્યારે ચેક રિટર્ન કરતા હોય ત્યારે ચેક રિટર્ન કરવાની સાથે સાથે ચાર્જ પણ પોતે પાછા વેપારીઓ પર ઠોકતા હોય છે। તો વેપારીની અંદર અત્યારે ધંધો ચાલુ રાખવો કે બંધ રાખવો એ એક મૂંઝવણનો પ્રશ્ન ઉભો થયો છે। આ બાબતે યાર્ડની એસબીએસ શાખાના મેનેજર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે ગુજરાત આખામાં પંજાબ નેશનલ બેંકની કોઈ પણ શાખામાં ચેક ક્લિયર થતા નથી, જેને લઈને અમારી શાખાઓને પણ અસર પહોંચે છે। ઉપરાંત 177 રૂપિયાથી લઈને 295 રૂપિયા સુધીનો ચેક રિટર્ન ચાર્જ પણ ચૂકવવો પડે છે, જેથી વેપારીઓ અને ખેડૂતોને ભારે મુશ્કેલી થઈ રહી છે। હાલ ટૂંકમાં જે રિસન્ટ ઇસ્યુ છે કે પંજાબ નેશનલ બેંકને લગભગ 2 દિવસમાં પણ 250 એડિશનલ ચેક રિટર્ન થયા છે, એ ખાલી આ તો ખાલી અમારી બ્રાન્ચની વાત કરું છું, આ પ્રોબ્લેમ આખા ગુજરાતે જે વર્લ્ડનો છે અને પંજાબ નેશનલ બેંકના ક્યાંય એક પણ ચેક પાસ થતા નથી। આ બાબતે પંજાબ નેશનલ બેંકની ભાવનગરની મુખ્ય શાખાના ડે બ્રાન્ચ મેનેજરને પૂછતા તેમણે કહ્યું કે નવા સોફ્ટવેરના કારણે આ મુશ્કેલી સર્જાય છે જે પૂરા ગુજરાતમાં છે અને જે ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે તે પરત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। તેમજ પંજાબ નેશનલ બેંકની ખામીના કારણે અન્ય બેંકોમાં પણ લોકોને ચાર્જ વસૂલવામાં આવ્યો છે, તેને પણ તેમની અમદાવાદ ખાતેની મુખ્ય શાખામાંથી અન્ય બેંકોને પરત કરવા વિનંતી કરવામાં આવશે। मैं प्रमोद कुमार चाचड़ा हूँ, पंजाब नेशनल बैंक रामवाड़ी भावनगर का चीफ मैनेजर। हमारे बैंक में अभी पिछले 29 तारीख से 2 दिन से पहले नया सॉफ्टवेयर लोड हुआ है, उसकी वजह से कुछ प्रॉब्लम आ रही है, ये प्रॉब्लम 1-2 दिन में ठीक हो जाएगी और जिसका भी चेक वो वापिस हुए हैं उससे हमने पहले अपने बाहर नोटिस बोर्ड वगैरह लगा दिए थे और हमने न्यूज़पेपर वगैरह में भी छपवा दिया था कि ये प्रॉब्लम आने वाली है तो उसको पहले कर ले। फिर भी अगर किसी को दिक्कत हुई है चेक वगैरह वापस हुई है तो उनसे हम ये रिक्वेस्ट करेंगे वो दोबारा लगा दें और जिसके भी खाते में चार्जेस डेबिट हुए हैं वो रिफंड कर दिया जाए।
हाल पंजाब नेशनल बैंक में नवा सॉफ्टवेयर ने लेने मुश्किल सर्जाई है। तेनु निराकरण क्यारे आवशे ते कहेवू मुश्किल है। त्यारे आ बैंक में खातु धरावता वेपारी हजू वधु परेशान थाय छे के केम ते जोवू रह्यू।